કયા વિડિયોઝ ની અંદર આપણે ચાર પ્રકારની રીતો જોયેલી દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મના ઉકેલ શોધવા માટેની, એમાં સૌ પ્રથમ પહેલી રીત હતી આલેખની રીત, બીજી આદેશની, ત્રીજી લોપની અને ચોથી ચોકડી ગુણાકાર અથવા તો ક્રેમરની રીત. આજે આપણે આલેખની રીત જોઈશું. તમને આપેલા દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ એટલે કે બે સમીકરણ આપેલા હોય, આ બે સમીકરણનો ઉકેલ આ ચાર રીતે શોધી શકાય. જો એ ચાર રીત તમને ખ્યાલ ન હોય તો આગળનો લેક્ચર તમે જોઈ શકો, એની અંદર ચાર રીતનું વર્ણન કરેલું છે. એમાં ક્રમ બાય ક્રમ આપણે રીતો જોઈશું. કાં તો તમને બે સમીકરણ ડાયરેક્ટ આપી દઈ અને ડાયરેક્ટ એનો તમને ચારમાંથી કોઈ પણ એક રીતે ઉકેલ શોધવાનો કહે, અથવા તો તમને જો ડાયરેક્ટ સમીકરણ ન આપે તો વ્યવહારિક દાખલો એટલે કે કૂટ પ્રશ્ન આપે. કૂટ પ્રશ્ન દ્વારા તમારે બે સમીકરણને પહેલા મેળવવાના અને એ શોધેલા બે સમીકરણનો પછી તમારે ઉકેલ શોધવાનો, કોઈ પણ રીતે તમને જે ઉકેલ શોધવાનો કે એ રીતે ઉકેલ શોધવાનો થશે. ક્રમ બાય ક્રમ જોતા જઈએ. સ્વાધ્યાય 3.1 માં ત્રણ એક્ઝામ્પલ છે. આ ત્રણેય એક્ઝામ્પલ આલેખની રીતના છે. એટલે પહેલી રીત આલેખની રીત. હવે થશે તેવું છે કૂટ પ્રશ્ન. કૂટ પ્રશ્નની અંદર પહેલા સૌ પ્રથમ તમારે બે સમીકરણ બનાવવા પડે. બે સમીકરણ બનાવ્યા પછી આલેખની રીતે ઉપયોગ કરી શકાય. હવે આલેખ આપણી પાસે હશે નહીં, તમારી પાસે પણ નહીં હોય, કારણ કે સ્ટેશનરીઓ બધું બંધ છે લોકડાઉનમાં. એટલા માટે આલેખની કોઈ જરૂરિયાત છે નહીં, તમારે આલેખ લાવવા પણ નહીં. તો આલેખની રીત તમને હું ફક્ત સમીકરણ કઈ રીતના બનાવી શકાય, સમીકરણ દ્વારા બિંદુઓ કઈ રીતના શોધી શકાય, પછી ફક્ત બિંદુ આલેખની અંદર મૂકવાના થશે, એટલું કામ ખાલી બાકી રહેશે. એટલે આલેખ તમારો ક્લિયર થઈ જશે. એટલા માટે કોઈ પણ કૂટ પ્રશ્ન આપેલો હશે એની અંદરથી દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનું સમીકરણ કઈ રીતના બનાવવું, સમીકરણ બનાવ્યા પછી એમને બિંદુ સ્વરૂપે કઈ રીતના ફેરવવા, આ બિંદુ પર સ્વરૂપે ફરી જશે, પછી ફક્ત આલેખમાં દર્શાવવાનું રહેશે. આલેખ કોઈએ સ્ટેશનરીમાં લેવા જવાની જરૂર છે નહીં, કારણ કે સ્ટેશનરી અમે બંધ છે. એટલા માટે ફક્ત ને ફક્ત અહીંયા જોઈને તમારે આલેખ આમને આમ શીખવાના રહેશે. એવું લાગે તો તમે બુકની અંદર ટ્રાય કરી શકો, પણ આલેખ અત્યારે કોઈ લેવાની જરૂરિયાત છે નહીં. ઓકે, ચાલો સ્વાધ્યાય 3.1 આલેખની રીતના દાખલા છે. સ્વાધ્યાય 3.1 પ્રશ્ન નંબર 1. ત્રણે ત્રણ પ્રશ્નો કૂટ પ્રશ્નો છે, વ્યવહારિક દાખલાઓ છે. જે રકમ આપેલી હશે એના દ્વારા આપણે સમજતા જઈશું અને સમીકરણ બનાવતા જઈશું. પહેલી રકમ છે, આફતાબ તેની દીકરીને કહે છે, 7 વર્ષ પહેલા મારી ઉંમર તે વખતની તારી ઉંમર કરતા 7 ગણી હતી. હવે પછીના 3 વર્ષ પછી મારી ઉંમર તારી તે વખતની ઉંમર કરતા 3 ગણી હશે. આ એક વાક્ય બોલે છે, આફતાબ તેની દીકરીને કહે છે. આપણી પાસે ઇનડાયરેક્ટ સ્પીચ તરીકે આવેલું છે. આ વાક્યને તમારે બે મુદ્દા, આ વાક્યની અંદર બે વિધાન છે, બે વખત એવું કહે છે, બંને સમીકરણ અલગ અલગ હશે. આ પરિસ્થિતિને બેઝિક રીતે અને આલેખની રીતે દર્શાવો. બેઝિક રીતે દર્શાવવાની છે, આપણે અહીંયા દર્શાવશું. આલેખની રીતે આપણે દર્શાવી શકશું નહીં, પણ છતાં આલેખ જ્યાં સુધી તમારી પાસે આલેખની પરિસ્થિતિ આલેખ સામે નહીં આવે ત્યાં સુધી તમે બિંદુ સ્વરૂપે છેક સુધી આપણે લઈ જશું. પછી ફક્ત બિંદુને આલેખમાં દર્શાવવાના બાકી રહેશે, કારણ કે તમારી પાસે અને મારી પાસે આલેખ અવેલેબલ છે નહીં. એટલા માટે સૌ પ્રથમ રકમ ક્રમ બાય ક્રમ જોતા જઈએ અને કઈ રીતના સમીકરણ બનાવવું જોતા જઈએ. આફતાબ તેની દીકરીને કહે છે, 7 વર્ષ પહેલા મારી ઉંમર, મારી એટલે કોની, આફતાબની. આફતાબ તેની દીકરીને કહે છે. અહીંયા મારી ઉંમર તારી ઉંમર કરતા આ બધા શબ્દો છે, મારી એની જગ્યાએ હું કમ્પ્લીટ વર્ડ્સ ઉપર લખી નાખું એટલે તમને ખ્યાલ આવે. 7 વર્ષ પહેલા મારી ઉંમર, મારી એટલે કોની, આફતાબની. અહીંયા ઉપર લખી નાખું છું આફતાબ, પછી આપણે ફરી વખત રકમને બોલશું. આફતાબની ઉંમર તે વખતની તારી ઉંમર કરતા, તારી એટલે કોની, તો કે દીકરીની, તારી ઉંમર કરતા 7 ગણી હતી. હવે પછીના 3 વર્ષ પછી મારી ઉંમર, મારી એટલે પછી કોની, તો કે આફતાબની, અને તારી તે વખતની ઉંમર કરતા 3 ગણી હશે. તારી એટલે પાછી કોની, દીકરીની. આ બે વિધાન થયા. પહેલું વિધાન, 7 વર્ષ પહેલા મારી ઉંમર તે વખતની તારી ઉંમર કરતા 7 ગણી હતી. આ પહેલું વિધાન અહીંયા સુધીનું પહેલું સમીકરણ બનશે. બીજું વિધાનમાં બીજું સમીકરણ, હવે પછીના 3 વર્ષ પછી મારી ઉંમર તારી તે વખતની ઉંમર કરતા 3 ગણી હશે. એટલે મારી અને તારી શબ્દમાં આપણે આફતાબ અને દીકરી ઉમેરી દીધો. હવે વિધાન કેવું, બેય વાંચો. 7 વર્ષ પહેલા
આફતાબની ઉંમર તે વખતની દીકરીની ઉંમર કરતા 7 ગણી હતી. થયું ડાયરેક્ટ સ્પીચ. બીજું વિધાન, હવે પછીના 3 વર્ષ પછી આફતાબની ઉંમર દીકરીની તે વખતની ઉંમર કરતા 3 ગણી હશે. આ બીજું વિધાન. બંને વિધાન, બે વિધાન, બે સમીકરણ, બે સમીકરણ બની જશે. એટલે બેઝિક રીત અને એનો ઉકેલ શોધવા માટે આપણે બિંદુ સ્વરૂપે દર્શાવી દેશું. ચાલો સૌપ્રથમ પહેલું વિધાન, 7 વર્ષ પહેલા આફતાબની ઉંમર. હવે જ્યારે પણ આવી રીતના કુટ પ્રશ્ન આવશે, દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો નિયમ છે, બે ચલ હોવા જોઈએ. તો કોઈ પણ બે ચલ આપણે ધારવાના, કોઈ પણ એકને એક્સ કહેવાનું, કોઈ પણ એકને વાય ધારવાનું. અહીંયા કુટ પ્રશ્ન બે પ્રકારની માહિતી છે, એક આફતાબની ઉંમરની વાત છે, એક દીકરીની ઉંમરની વાત છે. જ્યારે ઉંમરવાળા કોઈ પણ પ્રશ્ન આવશે ત્યારે હંમેશા પિતા પુત્રની ઉંમર હોય, માતા પુત્રીની ઉંમર હોય, આ રીતના આફતાબ અને દીકરીની ઉંમર છે, ત્યારે કોઈ પણ એને એક્સ અથવા બીજાની ઉંમરને વાય આ રીતના ધારી શકાય. પણ સરળતા ખાતર બેમાંથી જે નાનું હોય એને એક્સ ધારવાનું અને મોટું હોય એને, કદાચ તમે ઉલટું કરશો તોય કોઈ ખોટું થશે નહીં, પણ સરળતા રહેશે. આફતાબ અને તેની દીકરીની વાત છે, તો અહીંયા હું નાનું હશે અને એક્સ ધારીશ, નાની ઉંમર દીકરીની છે. ધારો કે દીકરીની ઉંમર એક્સ, હંમેશા ઉંમરવાળા પ્રશ્નોની અંદર હાલની ઉંમર જ ધારવામાં આવે. ધારો કે દીકરીની હાલની ઉંમર એક્સ અને આફતાબની હાલની ઉંમર વાય. ધારો કે દીકરીની હાલની ઉંમર બરાબર એક્સ વર્ષ અને આફતાબની હાલની ઉંમર બરાબર વાય વર્ષ. ધારો કે દીકરીની હાલની ઉંમર બરાબર એક્સ વર્ષ અને આફતાબની હાલની ઉંમર બરાબર વાય વર્ષ. આ ધારણા પ્રમાણે આપણે બંને વિધાનના સમીકરણો જોતા જઈશું. પ્રથમ શરત મુજબ પહેલી શરત કઈ છે, પહેલું વિધાન, 7 વર્ષ પહેલા આફતાબની ઉંમર તે વખતની દીકરીની ઉંમર કરતા 7 ગણી હતી. તો અહીંયા આપણે આખું વિધાન નથી લખવું, પણ આ રીતના લખી નાખીએ કે પ્રથમ શરત મુજબ. હવે જોતા જઈએ પ્રથમ શરત મુજબ શું કહે છે, 7 વર્ષ પહેલાની વાત છે, હાલની બેની એક્સ અને વાય છે. 7 વર્ષ પહેલા એટલે બે માં 7 બાદ કરવાના, તો દીકરીની 7 વર્ષ પહેલાની કેટલી થાય, એક્સ માઇનસ 7, અને આફતાબની 7 વર્ષ પહેલાની કેટલી થાય, વાય માઇનસ 7. તો 7 વર્ષ પહેલા કોની ઉંમર કોના કરતા કેટલા ગણી હતી, તો કે આફતાબની દીકરી કરતા 7 ગણી હતી. તો બે પહેલા બંનેની 7 વર્ષ પહેલાની લખી નાખું, 7 વર્ષ પહેલા દીકરીની ઉંમર હાલની એક્સ છે, તો 7 વર્ષ પહેલા એક્સ માઇનસ 7 વર્ષ હોય, એક્સ 7 બાદ કરી દીધા હાલમાં. આફતાબની ઉંમર બરાબર વાય માઇનસ 7 વર્ષ. હાલની બેની એક્સ અને વાય 7 વર્ષ પહેલા બંનેની એક્સ માઇનસ 7 અને વાય માઇનસ 7. હવે એમ કહે છે કે આફતાબની ઉંમર તે વખતની દીકરીની ઉંમર કરતા 7 ગણી હતી. આફતાબની કેટલી હતી 7 વર્ષ પહેલા, તો કે વાય માઇનસ 7. દીકરીની કેટલી હતી, એક્સ માઇનસ 7. આફતાબની ઉંમર એટલે વાય માઇનસ 7, દીકરીની ઉંમર એટલે એક્સ માઇનસ 7, એના કરતા 3 ગણી હતી. તો સમીકરણ કઈ રીતના બનાવવાનું, સૌ પ્રથમ પહેલા આફતાબની ઉંમર 7 વર્ષ પહેલાની કેટલી, તો કે વાય માઇનસ 7. આ શીખી લેજો ક્રમવાઇઝ, વાય માઇનસ 7 જે વિધાન હશે એ વિધાન ક્રમ વાઇઝ આમાં લખતું જવાનું. 7 વર્ષ પહેલા આફતાબની ઉંમર, તો મેં આફતાબની ઉંમર લખી વાય માઇનસ 7, તે વખતની દીકરીની ઉંમર કરતા, તો દીકરીની કેટલી થઈ ગઈ, એક્સ માઇનસ 7, એમના કરતા કેટલા ગણી છે, તો કે ઉંમર કરતા 7 ગણી હતી. તો અહીંયા 7 ગણી હતી, તો 99 ગુણ્યા 7 કરી દેવાના, વચ્ચે બરાબર મૂકી દેવાના. ફરી વખત ચેક કરો, આફતાબની ઉંમર વાય માઇનસ 7 છે, દીકરીની ઉંમર કરતા 7 ગણી છે, તો દીકરીની ઉંમરના 7 ગણા કરો ત્યારે આફતાબની ઉંમર બરાબર થશે. ઓકે, આ મળી ગયું સમીકરણનું એક સ્વરૂપ છે, પણ વાય માઇનસ 7 બરાબર 7 કાઉસમાં એક્સ માઇનસ 7. આ સમીકરણને સાદુરૂપ આપીને વ્યવસ્થિત દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મના વ્યાપક સ્વરૂપમાં ફેરવી શકાય. ચલો વ્યાપક સ્વરૂપને ફેરવવું હોય તો આ 7 ને અંદર અહીંયા ગુણી દો, વાય માઇનસ 7 બરાબર 7 ને ગુણશો એટલે 7 એક્સ માઇનસ 49. એક્સ વાળા પદ અને વાય વાળા પદ, વાય માઇનસ 7 બરાબર 7 એક્સ માઇનસ 49. હવે વાય ને કરતા બનાવવો હોય
માઇનસ સાત ઓલિભા જશે અથવા તો ત્રિચલ સુરેખ સમીકરણ બનાવવું છે તો દરેક વસ્તુ આ બાજુ લઈ જાવ એક્સ વાળું પદ પ્લસ રહેશે અહીંયા ઝીરો લખી નાખું છું આ બધું ઓલિભા જશે સાત એક્સ માઇનસ ઓગણપચાસ વાય પેલી બાજુ જાય તો માઇનસ વાય સાત ઓલી બાજુ જાય તો પ્લસ સાત આ ઝીરો છે પેલી બાજુ લખી નાખું એક સમીકરણ વધ્યું લખી નાખું સાત એક્સ પછી વાય ની કિંમત માઇનસ વાય માઇનસ ઓગણપચાસ વત્તા સાત એટલે માઇનસ બેતાલીસ બરાબર ઝીરો આ સમીકરણ નંબર વન આપેલું સમીકરણ છે એ જ રીતના બીજું વિધાન બીજું સમીકરણ પ્રથમ શરત મુજબ લખેલું એ રીતના હવે બીજી શરત મુજબ બીજી શરત છે ત્રણ વર્ષ પછી હવે પછી અહીંયા સાત વર્ષ પહેલાની વાત હતી તો એક્સ માઇનસ સાત વાય માઇનસ સાત હવે ત્રણ વર્ષ પછીની વાત છે તો પછી એટલે હાલમાં કેટલી છે તો કે એક્સ અને વાય પછી કેટલી થઈ જાય એક્સ પ્લસ ત્રણ અને વાય પ્લસ ત્રણ પછી કે એટલે ઉમેરવાના પહેલા હોય એટલે બાદ કરવાના અહીંયા પહેલાની વાત હતી એટલે સાત સાત માઇનસ થાય પ્લસ ત્રણ એટલે ઉમેરવાની વાત થશે એટલે એક્સ પ્લસ ત્રણ અને વાય પ્લસ ત્રણ તો થશે ત્રણ વર્ષ પહેલા દીકરીની ઉંમર હાલની કેટલી દીકરીની તો કે એક્સ ત્રણ વર્ષ પછી કેટલી થઈ જાય ત્રણ વર્ષ પછી એક્સ પ્લસ ત્રણ વર્ષ અને આફતાબની કેટલી થશે આફતાબની ઉંમર બરાબર વાય પ્લસ ત્રણ વર્ષ પહેલા હોય એટલે બાદ કરવાના પછી હશે એટલે ઉમેરી દેવું એક્સ પ્લસ ત્રણ વર્ષ અને આફતાબની ઉંમર વાય પ્લસ ત્રણ વર્ષ હવે વિધાન આખું વાત છે ત્રણ વર્ષ પછી આફતાબની ઉંમર દીકરીની તે વખતની ઉંમર કરતા ત્રણ ગણી હશે કોની ઉંમર ત્રણ ગણી હશે તો કે આફતાબની ઉંમર કોના કરતા તો કે દીકરી કરતા આ રીતના વિધાન બનાવવાની ટ્રાય કરીએ જે પ્રમાણે વિધાન લખેલું છે એ પ્રમાણે સમીકરણ બનાવશો એટલે સમીકરણ બનાવતા આવડી જશે બીજું કોઈ તમારે વિચારવાની જરૂર નથી અહીંયા જેમ લખેલું છે એમ લખતા જાઓ ક્રમ વાઇઝ ફરી વખત જોઉં છે ત્રણ વર્ષ પછી તો મેં બે લખી નાખેલી છે મારી ઉંમર એટલે કે આફતાબની ઉંમર આફતાબની કેટલી છે તો કે લખી નાખો અહીંયા વાય પ્લસ ત્રણ આગળ તે વખતની દીકરીની તે વખતની ઉંમર કરતા તો દીકરીની કેટલી છે તો કે એક્સ પ્લસ ત્રણ કરતા કેટલા ગણી ત્રણ ગણી તો અહીંયા ત્રણ ગુણાકાર કરી દેવાના વચ્ચે બરાબર કોની ઉંમર ત્રણ ગણી છે આફતાબની કોના કરતા દીકરી કરતા ત્રણ ગણ દીકરીમાં ત્રણ ગણો વધારો કરો ત્યારે આફતાબની ઉંમર બરાબર થશે ઓકે એટલે આ રીતના સમીકરણ હવે પાછું આ રીતના વ્યાપક સ્વરૂપમાં ફેરવું હોય તો ત્રણ ને અંદર ગુણી શકો વાય પ્લસ ત્રણ બરાબર ત્રણ એક્સ પ્લસ ત્રણ તે નવ વાય વાળા પદને પેલી બાજુ લઈ જશો અહીંયા વધશે ઝીરો ત્રણ એક્સ પ્લસ નવ વાય ઓલી બાજુ જશે તો માઇનસ વાય પ્લસ ત્રણ ઓલી બાજુ જશે તો માઇનસ ત્રણ સમીકરણનો ઝીરો ઓલી બાજુ લખી નાખો તો અહીંયા કેટલું વીધું તો કે ત્રણ એક્સ માઇનસ વાય નવ માઇનસ ત્રણ એટલે પ્લસ છ બરાબર ઝીરો આ સમીકરણ નંબર બે આ બંને સમીકરણની બેઝિક રીત સમીકરણ દ્વિચલ સુરેખ સમીકરણમાં આપેલો કુટ પ્રશ્નને તમે સમીકરણના સ્વરૂપમાં ફેરવી છે હવે ઉકેલ શોધવાની પદ્ધતિ હવે જરૂર હશે તમને ઘણી વખત ડાયરેક્ટ સમીકરણ આપી દેને એમ કે ઉકેલ શોધો તો ડાયરેક્ટ ઉકેલ શોધી શકાય પણ અહીંયા પહેલા કુટ પ્રશ્ન એટલે કે વ્યવહારિક દાખલો આપેલો છે એના વિધાનો દ્વારા આપણે પહેલા સમીકરણ બનાવ્યું હવેના સમીકરણથી જે ઉકેલ આલેખની રીતે ઉકેલ શોધવાનો છે એમાં તમને રકમ એમ કીધું છે બેઝિક રીતે અને આલેખની રીતે દર્શાવો આ બેઝિક રીતે આપણે દર્શાવી દીધું હવે આને આલેખની સ્વરૂપે કઈ રીતના દર્શાવવું તો આલેખની સ્વરૂપમાં દર્શાવવા માટે આપણે નવમા ધોરણની અંદર જોઈએ આલેખની આલેખમાં બિંદુ સ્વરૂપે દર્શાવી શકાય તો બિંદુ સ્વરૂપે દર્શાવી શકાય તો આપણે બંને સમીકરણના બબ્બે બિંદુ લેશું બબ્બે બિંદુ શું કામ કારણ કે આપણે આગળના લેક્ચરની અંદર જોયેલું કે કોઈ પણ દ્વિચલ સુરેખ સમીકરણ યુગમાં જે છે રેખા સ્વરૂપે રેખાની અંદર અસંખ્ય ઉકેલો હોય અસંખ્ય બિંદુઓ રહેલા હોય પણ તમને કોઈ પણ બે બિંદુ આપી દે એક બિંદુ અહીંયા છે ને એક બિંદુ અહીંયા છે તો આ બે બિંદુને જોડશો તમને રેખા મળી જશે એટલે રેખા શોધવા માટે રેખા દોરવા માટે બે બિંદુ કાફી છે હોય અસંખ્ય બિંદુ પણ તમે આ સમીકરણમાંથી બે બિંદુ શોધી લો આ સમીકરણમાંથી બે બિંદુ શોધી લો આ સમીકરણના બે બિંદુને જોડો તો એની રેખા આ સમીકરણના બે બિંદુને જોડો તો એની રેખા બે સમીકરણ આ રીતના મળી જશે
હવે બિંદુઓ કઈ રીતના શોધવાના, એના માટે ક્રમભાઈ જોઈએ. આલેખની રીત હવે શરૂ થશે. આ ફક્ત ને ફક્ત કૂટ પ્રશ્ન છે, એના દ્વારા તમે સમીકરણ કઈ રીતના મેળવેલું છે એની વાત હતી. કોઈ પણ દાખલાની અંદર જ્યારે જ્યારે વ્યવહારિક દાખલો આવશે ત્યારે સૌ પ્રથમ આ બધી રીતે આપણે પેલા સમીકરણ મેળવવું એ અગત્યની વાત છે. હવે કઈ રીતના રીત થશે જુઓ. પહેલું સમીકરણ છે, આ પહેલું સમીકરણ 7x - y - 42. હવે આની અંદર બે એક્સ અને વાય બે ચલ છે, બે માંથી કોઈ પણ એકને કરતા સ્વરૂપે બનાવી દેવાનું, કોઈ પણ એક બિંદુને કરતા બનાવી દેવાનું. હવે જેને સરળ હોય એને કરતા બનાવી દેવું. અહીંયા હું ધારું કે સમીકરણ લખું, પહેલું સમીકરણ છે 7x - y - 42 = 0. આ પહેલું સમીકરણ છે. આ પહેલા સમીકરણની અંદર x ની સાથે 7 જોડાયેલો છે, y ની સાથે કોઈ સહગુણક છે નહીં, તો y ને કરતા બનાવો સરળ રહેશે. તો y વાલી બાજુ જશે એટલે -y થશે, બાકીનું બધું પદાર્થ રહેવા દો. 7x - 42 = y. અહીંયા ચેન્જ થઈ ગયા, અહીંયા લખી નાખો, સમીકરણ બની ગયું y = 7x - 42. હવે આના દ્વારા બિંદુ મળી શકે, y ને કરતા બનાવ્યું, અહીંયા y બરાબર આવ્યું 7x - 42, બરાબર ની જમણી બાજુ કયું પડે આવ્યું x, અહીંયા કહ્યું છે y, તો x ની કિંમત મુકતા જવાની, y ની કિંમત મેળા કરશે. આવું બે વખત કરીએ એટલે બે બિંદુ મળે. સરળતા ખાતર જે આપણે બિંદુ આલેખની અંદર મૂકી શકાય એવી સરળતા વાળા બિંદુ લેવાનું. ધારો કે અહીંયા હું એમ કહું x = 0 મૂકો, પેલા રીતના ચેક કરી લેવાનું. x = 0 મૂકો તો 7 × 0 = 0 થયું, 0 - 42 એટલે -42 જવાબ આવે છે, શક્ય છે નહીં. મૂકી શકાય પણ -42 એટલે નીચે તરફ જવું પડશે. એના કરતા પ્લસ વાળો જવાબ લેવો હોય તો અહીંયા x = 6 મૂકવું, તમે ચેક કરો 6 + 42, 42 માંથી 42 જાય તો 0 જવાબ આવશે વાયનો, એટલે સરળ થશે. એટલે પહેલી કિંમત x = 6, ચેક કરતું જવાનું, x = 6 મૂકો, આની અંદર મૂકો ચાલો y = 7, x ની જગ્યાએ 0 - 42, ચેક કરો x ની જગ્યાએ કેટલા મૂકવાના છે 6, y = 7 કૌંસમાં 6 - 42, 6 + 42 માંથી 42 જાય તો કેટલા વધ્યા 0, તો કે y = 0, તો બિંદુ મળી ગયું x = 6 ત્યારે y = 0. આ પહેલું બિંદુ x = 6 ત્યારે y = 0. ચલો બીજું ચેક કરવું છે, તો હજી કઈક x ની કિંમત બીજી લો. x ની કિંમત બીજી કઈ રીતના લઈ શકાય, હવે તમે 6 ઉપરની લેશો તો જવાબ પ્લસ જ આવશે. 7 મૂકો, 37 + 49, 49 - 42 એટલે કેટલા આવશે 7, એ પણ ચાલશે. કોઈ પણ બિંદુ લઈ શકો, ચાલો x = 7 લો, x = 7 આની અંદર મૂકો, તો કે y = 7 - 7 - 42, ડાયરેક્ટ જવાબ લખો 37 + 49, 49 - 42 એટલે કેટલા વધ્યા 7, બિંદુ કયું મળી ગયું આપણને x = 7 અને y = 7. એ તો ખ્યાલ હશે ને કે હંમેશા બિંદુમાં પહેલો યામ એક્સ યામ હોય, એટલે મેં પહેલા એક્સ ની કિંમત 6 મૂકી અને વાય નો જવાબ આવ્યો 0, તો 0 એટલે બિંદુ થઈ ગયું 6 0, બીજો એક્સ ની કિંમત 7 ત્યારે વાય નો જવાબ 7 એટલે 7 7. છેલ્લે આપણે આ રીતના કોષ્ટક બનાવી દેવાનું. આ કોષ્ટક આપણે માટે નવું નથી, કારણ કે 9મા ધોરણની અંદર આવા કોષ્ટક આપણે બનાવેલા છે. બે બિંદુ આવે, અહીંયા x, અહીંયા y, x ની જગ્યાએ 6 0, y ની જગ્યાએ થશે 7 7. આ બંને બિંદુને તમે આલેખની અંદર દર્શાવો એટલે તમને એક રેખા મળી જશે. હવે બીજું સમીકરણ આપણી પાસે છે 3x - y + 6. ચાલો 3x - y + 6 = 0. ઓકે, ફરી વખત ટ્રાય કરીએ. ચાલો બીજા સમીકરણમાંથી બીજા બે બિંદુ મેળવીએ. આમાં x અને y બેમાંથી કોઈ પણ એકને જે સરળતા હોય એને આપણે કરતા સ્વરૂપે બનાવી શકીએ. કોણ સરળતા થશે, તો કે y, કારણ કે આમાં પણ x ની સાથે ગુણે, x ને કરતા બનાવો તો એ ચાલશે, y ને કરતા બનાવો તો પણ ચાલશે. ચાલો -y ઓલી બાજુ જશો તો કેવા થઈ જશે પ્લસ, અહીંયા હું વધું તો કે 3x + 6 = y. ચાલો y ના બાજુ લખો y = 3x + 6. હવે કોની કિંમત મૂકતી જવાની, તો કે બરાબર ની ઓલી બાજુ કોણ છે x, x ની કિંમત મૂકતા જાઓ y ની કિંમત મેળા કરશે. એવું જરૂરી નથી કે બે જ બિંદુ મળે, અહીંયા તમે x ના બરાબર 7 મૂક્યા, 8 મૂક્યા, 9 મૂક્યા, જેટલા x મૂકતા જશો એટલા y મળતા જશે, અસંખ્ય બિંદુઓ મળશે, પણ આપણે આલેખ દોરવા માટે ફક્ત બે બિંદુ જરૂરી છે. ચાલો x ની કિંમત મૂકતા જાઓ, તમે ચેક કરો 0 મૂકો, x = 0 મૂકો, ચાલો 0 × 3 એટલે 0 થઈ જશે, + 6 એટલે y = કેટલા મળશે 6 ચાલશે. ચાલો x = 0 ચેક કરો, x = 0 તો y =
અહીંયા બાજુમાં લખું y બરાબર 3 કૌંસમાં 0 વત્તા 6 બરાબર કેટલા મળ્યા 6 કારણ કે 3 ગુણ્યા 0 0 0 વત્તા 6 એટલે 6 એટલે બિંદુ તમને કેવું મળી ગયું પહેલા કયું એમ લખવાનો x આમ x બરાબર 0 અલ્પવિરામ કિન y આમનો જવાબ કેટલો આવ્યો 6 તો બિંદુ મળ્યું 0 અને 6 બીજું ચાલો બીજી કિંમત x ની મૂકે x બરાબર તમે 1 મૂકો તો 3 એકા 3 3 વત્તા 6 કેટલા થઈ જશે 9 તો x બરાબર 1 મૂકો તો y બરાબર 3 કૌંસમાં 1 વત્તા 6 6 ને 3 9 તો x ની કિંમત 1 ત્યારે y ની કિંમત 9 આને પણ આ કોષ્ટક સ્વરૂપે તમે દર્શાવી શકો x અને y x y પહેલું બિંદુ છે x ની જગ્યાએ 0 6 બીજું છે 1 અને 9 આના બે બિંદુ આલેખની અંદર કઈ રીતે દર્શાવાય હું તમને ચેક કરીને એક વખત બતાવી દઉં તમે અહીંયા ફક્ત આ ફક્ત કાચી આકૃતિ છે આને લગતી આકૃતિ નથી એટલા માટે નથી કારણ કે તમારી પાસે આલેખ પણ નથી પણ છતાં હું તમને કઈ રીતના રફ પેજની અંદર તમે કરી શકો એ હું તમને કહેવા માંગુ છું આપણે આલેખ આગળ નવમા ધોરણની અંદર દોરેલા છે આ આલેખની અંદર ફક્ત આપણે બિંદુ દર્શાવવાના છે આ દાખલાને રિલેટેડ આલેખ દોરતો નથી ફક્ત સમજાવવા માટે છે પહેલું બિંદુ છે 6 0 આ કોષ્ટકમાં તમે જુઓ x યામ 6 અને 7 અહીંયા x યામ 0 અને 1 તો કેટલે સુધી જવાનું 7 સુધી જવાનું કારણ કે 6 અને 7 માં મોટો મોટો 7 છે તો અહીંયા હું લખી નાખું 7 સુધી જઈશ 1 2 3 4 5 6 અને 7 સુધી હવે વાયામાં તમે ચેક કરો 0 7 6 અને 9 તો મોટા મોટા 9 છે તો ઉપર 9 સુધી જશો તો 1 2 3 4 5 6 7 8 અને ઉપર 9 આ રીતના 9 સુધી હવે પહેલું બિંદુ દર્શાવવાનું 6 0 પહેલું બિંદુ છે અહીંયા 6 0 6 0 એટલે આપણે આગળ જોયેલું છે કે જે બિંદુનો વાયામ 0 હોય એ બિંદુ હંમેશા ક્યાં હશે x અક્ષ ઉપર એક સાથે ચારે ચાર બિંદુ દર્શાવી નહીં દેવાના પહેલા સમીકરણના બે બિંદુ દર્શાવવાના એ બે બિંદુને દર્શાવાય છે એટલે જોડી દેવાનું એટલે સમીકરણ મળી જશે 6 0 હવે 6 0 એટલે ક્યાં આવશે તો કે વાયામ 0 છે એટલે x એમ ઉપર આવે અહીંયા 6 0 થશે અહીંયા બિંદુના અહીંયા લખી નાખું 6 0 ચાલો બીજું કેવું થશે તો કે 7 7 તો કે 7 જમણી બાજુ x અને 7 અહીંયા ઉપર આ બીજું બિંદુ થશે અહીંયા 7 7 ચાલો 7 7 આ બંને બિંદુને તમે જોડશો એટલે આ પહેલા સમીકરણની સીધી રેખા બની જશે અહીંયા સમીકરણમાં નીચે નામ લખી દેવાનું કયું સમીકરણ હતું આ તો કે પહેલું જ લખી દેવાનું 7 x માઇનસ y માઇનસ 42 બરાબર 0 ચાલો બીજું 0 છ 0 છ એટલે તમે ચેક કરો છો x યામ 0 છે x યામ 0 હોય બિંદુ કમે હંમેશા ક્યાં હશે y યામ ઉપર તો અહીંયા 0 છ વાળો બિંદુ અહીંયા છે 0 અને 6 બીજું 1 અને 9 તો કે 1 અહીંયા છે અને 9 અહીંયા છે 1 અને 9 આ બેને જોડી જશો 1 અને 9 આ બંને બિંદુને તમે જોડશો એટલે આ એક એવી રેખા અહીંયા પણ મળી જશે અને આ રેખા જે છે તે બીજા સમીકરણની રેખા કઈ થશે તો કે 3x માઇનસ વાય પ્લસ 6 બરાબર 0 હવે આ બંને રેખા સમાંતર સેજ આમ ત્રાસી હોય આગળ જઈને અનંત સુધી થોડાક દૂર જઈને જે લંબાશે આપણે શક્ય છે નહીં તમારી પાસે આલેખ થશે ત્યારે હું તમને ખ્યાલ આવી જશે પણ આ બંને રેખા એકબીજાને જ્યાં છેદે ત્યાં એમનું ઉકેલ બિંદુ હશે આ ફક્ત જસ્ટ દર્શાવવા માટે મેં છે મેં તમને પહેલાં કહેલું આપણે આલેખ શક્ય છે નહીં પણ તમામ આલેખવાળા દાખલામાં અહીંયા સુધી કરવું ફરજિયાત પછી ફક્ત આ બિંદુઓને આલેખમાં દર્શાવવું બાકી રહેશે ઓકે એટલે આ રીતના દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મને તમને આલેખની રીતનો જ્યારે દાખલો આપે ને એમાં એક કૂટ પ્રશ્ન આપે ત્યારે સૌ પ્રથમ અગત્યની વાત છે કે તમે સાચા સમીકરણ બનાવો જો સમીકરણ જ સાચું નથી બનવાનું તો એના બિંદુ ખોટા આવશે અને બિંદુ ખોટા આવશે તો આલેખમાં ખોટી રીતના દર્શાવશો ઓકે એટલે આ રીતના દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મમાં આલેખની રીતે દાખલો કઈ રીતના થઈ શકે એ રીતના જોઈ શકાય પ્રશ્ન નંબર 1 અથવા હવે પ્રશ્ન નંબર 2 જોઈએ બીજો ત્રણે ત્રણ પ્રશ્ન કૂટ પ્રશ્નો છે હવે પછીના પ્રશ્નની અંદર આલેખ દ્વારા સમજાવીશ નહીં પણ ફક્ત ને ફક્ત એમના બિંદુઓ કઈ રીતના શોધી શકાય એ બિંદુઓ સુધી આપણે જશું અહીંયા સુધી ફરજિયાત આવી જશું તમારી પાસે ઘરે કદાચ આગળના વર્ષના આલેખ પડેલા હોય તો તમે ચેક કરી શકો આલેખ તમે વ્યવસ્થિત પેન્સિલ દોરે એક આલેખ હશે તો કાપી થશે એક આલેખ દોરાઈ જાય ભૂસીન પાસે એમાં એમાં બીજો દોરી શકાય જો ન હોય તો તમે બુકની અંદર કરી શકો બીજો પ્રશ્ન છે પ્રશ્ન નંબર 2
રકમ અહીંયા લખી નાખું છું, ક્રિકેટ ટીમના પ્રશિક્ષક, ક્રિકેટ ટીમના પ્રશિક્ષક રૂપિયા 3,900 માં ત્રણ બેટ અને 6 દડાઓ ખરીદે છે, અને 6 દડાઓ ખરીદે છે. આ પહેલું વિધાન છે. બીજું વિધાન, પછી તે બીજું તે જ પ્રકારનું બીજું તે જ પ્રકારનું એક બેટ અને તે જ પ્રકારના વધુ ત્રણ દડાઓ રૂપિયા 1,300 માં ખરીદે છે. આ બીજું વિધાન, આ પરિસ્થિતિને બેઝિક અને ભૌમિતિક સ્વરૂપે દર્શાવો, ભૌમિતિક રીતે દર્શાવો આગળના વિધાનની જેમ જ. અહીંયા સુધીનું વિધાન મેં લખેલું છે. ફરી વખત જોઉં, ક્રિકેટ ટીમના એક પ્રશિક્ષક રૂપિયા 3,900 માં કેટલી વસ્તુ ખરીદે? બે વસ્તુ. મેં આગળ તમને વાત કરી, આગળ આફતાબ અને દીકરીની ઉંમરની વાત રહી, તો એકને ઉંમરને એક્સ ધરેલું, બીજાની ઉંમરને વાય ધરેલું. અહીંયા કોની વાત છે? તો કે બેટ અને દડાની વાત છે. તો કોઈ પણ એકને એક્સ ધારો, કોઈ પણ એકને વાય ધારો. એક પછી એક દાખલા જોતા જશો એટલે હવે તમને સમીકરણ બનાવતા આવડી જશે. સિમ્પલ વાત છે. જુઓ, ટોટલ પહેલું વિધાન 3,900 રૂપિયામાં કેટલી વસ્તુ ખરીદે? તો કે 3 બેટ અને 6 દડા. પહેલું કામ ધારવાનું. ધારો કે બે વસ્તુ આપેલી છે, બેટ અને દડા, એમાંથી બેટ ને ધારો એક્સ, ધારો કે બેટ ની મૂળ કિંમત એક્સ અને દડા ની મૂળ કિંમત વાય. તો 3 બેટ છે અને 6 દડા છે, ટોટલ કેટલા રૂપિયામાં ખરીદી છે? તો કે 3,900 રૂપિયામાં. એનું પહેલું સમીકરણ બની જશે. બીજું વિધાન, તો કે તે જ પ્રકારનું એક બેટ, બેટ એક જ છે, અને તે જ પ્રકારના વધુ 3 દડા કેટલા રૂપિયામાં ખરીદે છે? 1,300 રૂપિયામાં. તો આ બે વિધાનને બેઝિક રીતે અને આલેખની રીતે આપણે સમીકરણ બનાવશું. સમીકરણ ઉપરથી બિંદુ, ફક્ત બિંદુને આલેખમાં દર્શાવવાનું બાકી રહેશે. ચાલો પહેલું વિધાન, સૌપ્રથમ પહેલું ધારણા માટે સુધારવાનું, તો કે બેટની કિંમત અને દડાની કિંમત. દરેક દાખલાની અંદર બે માહિતી હશે, બે માહિતીમાંથી કોઈ પણ એકને એક્સ ધારવાનું, કોઈ પણ એકને વાય ધારવાનું. બે પ્રકારના વિધાન હશે. પહેલા વિધાનમાંથી પહેલું સમીકરણ બનશે, બીજા વિધાનમાંથી બીજું સમીકરણ બની જશે. સમીકરણ બની જશે એટલે પછી બધાની રીત સેમ થશે. ચાલો, ધારો કે બેટની મૂળ કિંમત બરાબર એક્સ, ધારો કે બેટની મૂળ કિંમત બરાબર એક્સ રૂપિયા, દડાની મૂળ કિંમત બરાબર વાય રૂપિયા. ધારો કે બેટની એક્સ મૂળ કિંમત બરાબર એક્સ રૂપિયા અને દડાની મૂળ કિંમત બરાબર વાય રૂપિયા. હવે પ્રથમ શરત મુજબ, ચાલો પ્રથમ શરત અને બીજી શરત, પ્રથમ શરતનું પહેલું સમીકરણ અને બીજી શરતનું બીજું સમીકરણ. પ્રથમ શરત મુજબ 3,900 રૂપિયામાં, ટોટલ રૂપિયા 3,900 છે, 3 બેટ એટલે એક બેટની કિંમત કેટલી? એક્સ. એવા 3 બેટની કેટલી થાય? 3x. બીજું 6 દડા, એક દડાના કેટલા? વાય. 6 દડાના કેટલા? 6y. બંને ભેગા થઈને કેટલા થશે? 3900. ક્રમ વાઈઝ જોઈએ ફરી વખત, 3 બેટ એટલે એક બેટની એક્સ છે, 3 બેટના 3x. 6 દડા, એક દડાના વાય રૂપિયા છે, 6 દડાના 6y. બંને વસ્તુ ભેગું થાય એટલે પ્લસ, બરાબર 3900. 3,900 એટલે 3x + 6y. તમે ચેક કરો, એક્સ 3, શું કામ 3? કારણ કે 3 બેટ અને 6 દડા બે નો સરવાળો કેટલા રૂપિયા આવે? 3900 રૂપિયા. આ સમીકરણ છે, પણ આ સમીકરણને નાનું સ્વરૂપ થઈ શકે એમ છે. તમે ચેક કરો, જો 3 અહીંયાથી કોમન નીકળશે, 3 કોમન તો જ કાઢવાના, કે કોમન નીકળેલા 3 ભાગાકારમાં જશે એટલે 3900 વડે ભાગી શકાય એમ હોય તો જ અહીંયા ભાગી શકાય 13 ને 39. ચાલો 3 કોમન નીકળી જશે. જેવા 3 કોમન નીકળશે એટલે શું થશે? ચેક કરો, 3 કોમન નીકળી ગયા, વૈધુ કાઉન્સમાં x + 3y બરાબર 39, 3900. 2y થશે અહીંયા, કારણ કે 3 × 2 = 6. 3 નીચે આવશે ભાગાકાર, 3900 / 3 એટલે 1,300. સમીકરણ વધશે, x + 2y = 1,300. આ સમીકરણ નંબર 1, પહેલું સમીકરણ. બીજું વિધાન, બીજું સમીકરણ હવે ઈઝી થશે. બીજી શરત મુજબ, ચાલો
ચાલો બીજી શરત મુજબ બીજી શરત શું છે, કેટલા દડા ને કેટલા બેટ છે, તો કે એક બેટ, બેટ ની કિંમત કેટલી છે x, એક બેટ એટલે એક x, એક x લખવાની જરૂર નથી, એટલે ફક્ત શું થશે x વત્તા દડા કેટલા છે ત્રણ દડા, ત્રણ દડા એટલે ત્રણ વાય, કેટલા રૂપિયામાં, તો કે 1300 બરાબર 1300 રૂપિયામાં, આમાંથી કઈ કોમન કાઢી શકાય એવું છે નહીં. સમીકરણ નંબર 2, બંને સમીકરણ મળી જશે, આ બંને સમીકરણ, આ દાખલો ઈઝી થઈ ગયો કારણ કે આગળના દાખલાની અંદર વિધાન મોટું હતું, ઘણું સમજવાનું હતું, આ દાખલો ઈઝી છે. આ બંને સમીકરણને હવે બિંદુ સ્વરૂપે બે સમીકરણમાંથી, ધારો કે હું પહેલું સમીકરણ અહીંયા લઉં, એક્સ પ્લસ ટુ વાય બરાબર 1300, એક્સ અથવા વાય બંનેમાંથી કોઈ પણ એકને કરતા બનાવવાનો, અહીંયા કોને કરતા બનાવી શકાય x ને, કારણ કે y ની બાજુમાં 2 છે એટલા માટે x ને કરતા બનાવવું ઈઝી થશે, x ને એમનેમ રહેવા દઈએ, 2y પ્લસ છે એટલે પછી જશે તો માઇનસ થશે, એટલે x બરાબર 1300 માઇનસ 2y. હવે કોની કિંમત મૂકી જવાની, તો કે બરાબર ની બાજુ કોણ છે y, y ની કિંમત મૂકતા જાઓ, x ની કિંમત મેળા કરશે, આગળના દાખલામાં આપણે કોના કરતા બનાવેલો y ની, બરાબર ની ઓલી બાજુ કોણ કીધું x, તો ત્યાં x ની કિંમત મૂકતા ગયા હતા, y ની કિંમત મેળા કરશે, અહીંયા y ની કિંમત મૂકતા જઈએ x ની મળશે. ચાલો સૌ પ્રથમ પહેલું જ y બરાબર 0 મૂકો, તો 2 ગુણ્યા 0 0 એટલે 1300 માંથી 0 જાય તો 1300 વધશે. ચાલો ક્રમ વાઇઝ y બરાબર 0 વાળી કિંમત પહેલા મૂકી દેવાની, શક્ય હોય તમામ દાખલામાં લગભગ 0 વાળી કિંમત ચાલશે અને ઈઝી પણ રહેશે, પહેલું બિંદુ લગભગ આમને મળી જાય 0 મૂકતા જ. y બરાબર 0, ચાલો કિંમતો મૂકી દો, x બરાબર 1300 માઇનસ 2 કૌંસમાં 0, 2 ગુણ્યા 0 0, x બરાબર કેટલા લીધા, તો કે 1300. હવે મારે બિંદુ લખવું તો કઈ રીતના લખવાનું, પેલો અહીંયા કયો આવે x, યામ જો આ લખીશ તો પેલો y નો જવાબ છે, x નો જવાબ કયો છે અહીંયા 1300, એટલે પહેલા લખી દેવાનો અહીંયા 1300, બીજો y નો જવાબ કેટલો છે 0, એટલે પહેલું બિંદુ આવી ગયું 1300 અને 0. ચાલો બીજું બિંદુ, હવે અહીંયા 1 2 3 ની રીતના નહીં લખવાના, શું કામ y ની કિંમત 0 મૂકી, 1 2 3 નથી કારણ કે મોટો જવાબ 1300, એટલે 100 200 300 ના રેશિયોમાં ચાલવાનું, અહીંયા 100 મૂકો 200 મૂકો 300 મૂકો એવી કિંમત મૂકવાની x ની, કે x અને y ની બંને કિંમત થોડીક નાની રહી. જો તમે અહીંયા 100 મૂકો ને તો 100 ગુણ્યા 2 એટલે 200, 1300 માંથી 200 જશે એટલે કેટલા વર્ષે 1100, 1100 કિંમત મોટી થશે, તો એ પણ મૂકી શકે વાંધો નથી, પણ થોડીક મોટી કિંમત મૂકી, અહીંયા ધારો કે હું 600 મૂકું, 6 ગુણ્યા 2 600 ગુણ્યા 2 એટલે 1200, 1300 માંથી 1200 જે કેટલા વધશે 100, એટલે y ની કિંમત બરાબર 600, ત્યારે x ની કિંમત 1300 માઇનસ 2 કૌંસમાં 600, એટલે 600 ગુણ્યા 2 એટલે 1200, 1300 માંથી 1200 જશે એટલે 100. અહીંયા બિંદુ સ્વરૂપે x ની કિંમત કેટલી પહેલા આવી 100 અને y ની કિંમત 1300. હવે આપણે બોક્સ સ્વરૂપે દર્શાવવું હોય તો x અને y ને દર્શાવી દેવાનું, x અને y, પહેલું બિંદુ કયું છે, તો કે 1300 અને 0, બીજું બિંદુ 100 અને 300, આ પહેલા બિંદુ. બીજું બિંદુ માટે બીજું સમીકરણ, ચાલો બીજું સમીકરણ કયું છે, તો કે x પ્લસ 3y બરાબર 1300, આમાં પણ x ને કરતા બનાવવું ઈઝી પડશે, 3y પહેલી બાજુ જશે એટલે x બરાબર 1300 માઇનસ 3y, y ની કિંમત મૂકતા જવાની, x ની કિંમત મેળા કરશે, y ની કિંમત કેટલી મૂકી દેશે, પહેલા સૌ પ્રથમ 0 થી સ્ટાર્ટ કરો, તો કે y બરાબર 0, x બરાબર 1300 માઇનસ 3 કૌંસમાં 0, 3 ગુણ્યા 0 0 ભેગા ખાલી 1300, એટલે x બરાબર 1300, પહેલું બિંદુ કયું આવી જશે, 0 અને 1300 આવશે નહીં, કયું આવશે, પહેલા કયું લેવાનું 1300, તો કે 1300 અને 0. ચાલો બીજી કિંમત y બરાબર કઈ મૂકીશ, 100 200 300 કોઈ પણ મૂકી શકો, અહીંયા હું ફરી વખત 400 મૂકીશ, શું કામ, 4 દેરીને 12, 1200, 1300 માંથી 1200 છે કેટલા વધશે 100, એટલે y બરાબર 400, ત્યારે x બરાબર 1300 માઇનસ 3 કૌંસમાં 400, એટલે 4 દેરી 12 1200, 1300 માંથી 1200 જશે એટલે કેટલા વધશે 100, કિંમત કઈ આવશે અહીંયા 100 અને 400 આ બિંદુ. ઓકે, આ બે બિંદુ છે, આ બંને બિંદુને આપણે કોષ્ટકની અંદર દર્શાવી શકીએ, પહેલું બિંદુ x અને y, x અને y, x કયું છે, તો કે 1300, y 0, અહીંયા x 100 ને y 400. હવે અહીંયા મોટા મોટા આંકડાઓ છે, તો આલેખની અંદર પ્રમાણમાં તમારે 1 2 3 4 એવું લેવું શક્ય નહીં બને, x અને y બંનેમાં 100 200 300 એ તો જશું. હવે આમાં એક બીજી સરળતાની વાત એ આવી, મેં તમને એક વખત કીધેલું આગળના દાખલામાં, કે ધારો કે તમે આલેખ દોરો x અક્ષ અને y અક્ષનો, x અક્ષ અને y અક્ષનો આલેખ દોર્યા પછી દોરેલી બે રેખા આ સમીકરણના બે બિંદુ દર્શાવો, પહેલી રેખા આ સમીકરણની બીજી રેખા,
બંને રેખાઓ એકબીજાને જ્યાં છેદે એનો ઉકેલ હોય. પણ અહીંયા તમે એક વસ્તુ નોટ કરો, પહેલા સમીકરણ જે અત્યારે મેં લીધું, આ પહેલા સમીકરણની અંદર એક બિંદુ 1300 અને 0 છે, બીજા સમીકરણનું બિંદુ પણ એક બિંદુ 1300 અને 0 છે. એનો મતલબ આ રેખા આ બિંદુમાંથી પસાર થાય, આ રેખા પણ આ બિંદુમાંથી પસાર થાય, તો બંને રેખા એક જ બિંદુમાંથી પસાર થશે એટલે એનું કોમન બિંદુ 1300 અને 0 જેમનો ઉકેલ બની જશે. આલેખ સુવિધા વગર આલેખ દોર્યા પહેલા તમને ખ્યાલ આવી ગયો શું કામ આલેખ દોર્યા? આગળનામાં બધા બિંદુ અલગ અલગ હતા, તો આપણે ચેક કરવું પડે બંને રેખાઓ એકબીજાને ક્યાં છેદે છે, આમાં એવી જરૂરિયાત રહેશે નહીં. જોકે તમે દોરશો તો એ 1300 અને 0 જ છે, કારણ કે એક બિંદુ તમે 1300 અને 0 કરો, બીજું 1300 અને 0 કરો, બંને એકબીજો એ જ બિંદુમાં છેદશે. ઓકે, આ બીજું સમીકરણ. ઓકે, પ્રશ્ન નંબર 3, ત્રીજો કોટ પ્રશ્ન. એક દિવસે 2 કિલોગ્રામ સફરજન, એક દિવસે 2 કિલોગ્રામ સફરજન અને 1 કિલોગ્રામ દ્રાક્ષની કિંમત, 1 કિલોગ્રામ દ્રાક્ષની કિંમત રૂપિયા 160 હતી. 1 મહિના પછી 4 કિલોગ્રામ સફરજન, 1 મહિના પછી 4 કિલોગ્રામ સફરજન અને 2 કિલોગ્રામ દ્રાક્ષની કિંમત અને 2 કિલોગ્રામ દ્રાક્ષની કિંમત ₹300 હતી. આ પરિસ્થિતિને બેઝિક રીતે અને ભૌમિતિક રીતે દર્શાવો. ત્રણેય પ્રશ્નમાં એક જ સવાલ બેઝિક રીતે અને ભૌમિતિક રીતે દર્શાવો. ફરી વખત રકમ જુઓ, 1 દિવસે 2 કિલોગ્રામ સફરજન અને 1 કિલોગ્રામ દ્રાક્ષની કિંમત ₹160 હતી. 160 રૂપિયામાં 2 કિલોગ્રામ સફરજન, 1 કિલોગ્રામ દ્રાક્ષ, આ પહેલું વિધાન, આનું પહેલું સમીકરણ. બીજું વિધાન શરૂ થશે, 1 મહિના પછી 4 કિલોગ્રામ સફરજન અને 2 કિલોગ્રામ દ્રાક્ષની કિંમત ₹300 હતી. આ માહિતીને બેઝિક રીતે અને ભૌમિતિક રીતે દર્શાવો. 160 રૂપિયામાં 2 કિલોગ્રામ સફરજન અને 1 કિલોગ્રામ દ્રાક્ષ. બીજું વિધાન છે, 4 કિલોગ્રામ સફરજન અને 2 કિલોગ્રામ દ્રાક્ષ, ₹300. બે વિધાન, બે સમીકરણ. દાખલાની અંદર બે પ્રકારની માહિતી છે, એક દ્રાક્ષની ભાવ છે અને એક સફરજનનો ભાવ છે. બંનેને એકમાંથી કોઈ પણ એકને એક્સ રૂપિયા ધારી લો, કોઈ પણ એકને વાય રૂપિયા. ધારો કે હું કહું 1 કિલોગ્રામ સફરજનની કિંમત ₹100 અને 1 કિલોગ્રામ દ્રાક્ષની કિંમત ₹100. એના દ્વારા સમીકરણ બનાવ્યા. આગળના બે દાખલાની અંદર પહેલી માહિતી આપણે જોયેલી, દાફતા બંને એમની દીકરીની ઉંમરની માહિતી હતી. આની અંદર છે સફરજન અને દ્રાક્ષના ભાવની વાત છે. તો પહેલી શરૂઆત થશે ધારણાથી. ધારો કે બંનેમાંથી એકને એક્સ અને એકને વાય, ધારો કે 1 કિલોગ્રામ સફરજનની કિંમત, સફરજનની કિંમત બરાબર ₹100 અને 1 કિલોગ્રામ દ્રાક્ષની કિંમત બરાબર ₹100. સફરજનની કિંમત ₹100, દ્રાક્ષની કિંમત ₹100. પ્રથમ શરત મુજબ, પહેલી શરત આપણી પહેલી માહિતી, પ્રથમ શરત મુજબ દરેક દાખલામાં લખવાની રીત છે, કોઈ પણ પ્રકારના રીત, ચારમાંથી કોઈ પણ પ્રકારની રીત આવે, કુટ પ્રશ્ન આવશે એટલે બે વિધાન હશે, બે વિધાનમાંથી પહેલી વિધાનમાં લખી દેવાનું. પ્રથમ શરત, વિધાન જોતું જવાનું, સમીકરણ બનાવતું જવાનું. સૌ પ્રથમ દાખલાની શરૂઆત ધારણાથી થશે તમામ દાખલાઓની અંદર. અહીંયા એમ છે કે 2 કિલોગ્રામ સફરજન, 1 કિલોગ્રામ સફરજનની કિંમત કેટલા રૂપિયા? એક્સ. કેટલા કિલોગ્રામ લેવાના છે? 2 કિલોગ્રામ. કેટલા રૂપિયા થયા? 2x. અને 1 કિલોગ્રામ દ્રાક્ષ, દ્રાક્ષની કેટલી કિંમત છે? વાય. 1 કિલોગ્રામ દ્રાક્ષ છે એટલે 1y. એટલે 2 કિલોગ્રામ સફરજન એટલે 2x વત્તા 1 કિલોગ્રામ દ્રાક્ષ એટલે વાય.
ટોટલ કેટલા રૂપિયા નું 160 સમીકરણ બની છે 2x + y = 160 ફરી વખત જો સફરજન ની કિંમત x રૂપિયા એવા 2 કિલોગ્રામ એટલે 2x + y y એટલે 1 કિલો શું કામ y કારણ કે એક જ કિલોગ્રામ રાખશે એટલે y સમીકરણ નંબર 1 2x + y = 160 સમીકરણ નંબર 1 બીજું સમીકરણ બીજી શરત મુજબ વિધાન વાંચતું જવાનું સમીકરણ બનાવતું જવાનું એટલે એકદમ ઈઝી થઈ જશે એક મહિના પછી 4 કિલોગ્રામ સફરજન 4 કિલોગ્રામ સફરજન એટલે 1 કિલોગ્રામ સફરજન x રૂપિયાના 4 કિલોગ્રામ એટલે કેટલા થશે 4x વત્તા 1 કિલોગ્રામ દ્રાક્ષની કિંમત કેટલી y એવા કેટલા કિલોગ્રામ દ્રાક્ષ છે તો કે 2 કિલોગ્રામ એટલે 2y બરાબર કેટલા રૂપિયાનું તો કે 300 રૂપિયાનું એટલે 300 આ સમીકરણને જુઓ આમાંથી 2 કોમન નીકળશે 2 કોમન તો જ કાઢવાના કોમન નીકળેલા 2 બરાબર નીચે ભાગાકારમાં જાય અને ત્યાં જો 2 વડે ભાગાકાર થતો હોય તો નહીતર રહેવા દેવા અહીંયા તમે જો 4 ને 2 2 કોમન નીકળશે 2 આવશે ભાગાકારમાં 300 / 2 એટલે 150 થઈ શકે છે એટલે શું થશે તો કે 2 કોમન નીકળી જાય 2 કોમન કાઢીએ એટલે અહીંયા વધ્યું 2x અહીંયા વધશે y = 300 બે આવશે 300 વડે ભાગાકારમાં એટલે 2x + y = 150 સમીકરણ નંબર 2 આ બેઝિકલી પહેલું સમીકરણ અને બીજું સમીકરણ પહેલું સમીકરણ છે 2x + y = 160 બીજું સમીકરણ છે 2x + y = 150 બંને સમીકરણ આવ્યા બંને સમીકરણમાં એક વસ્તુ ઘણી અગત્યની છે અમુક સમીકરણો વાંચીને ખ્યાલ આવી જશે આના ઉકેલ કેવા પ્રકારના હશે કારણ કે આપણે ગયા વિડીયોઝની અંદર આપણે જોયેલું કે 3 પ્રકારની શરત હતી સમીકરણના આલેખ દોરવાથી પણ ખબર પડે કે ઉકેલ એક હશે કે ઉકેલ નહીં હોય કે અસંખ્ય ઉકેલ હશે અને ત્રણે ત્રણ શરતોના આધારે આલેખ દોર્યા પહેલા પણ ખબર પડી જશે અહીંયા તમે જુઓ 2x + y 2x + y સમાન આવ્યું તમારે આ ચેક કરવું હોય આનો ઉકેલ કદાચ આપણે તારો બિંદુ પણ શોધ્યા નથી હજી બિંદુ શોધો તો ખબર પડી જ જશે બિંદુ શોધ્યા પછી આને આલેખમાં દર્શાવો તો આનો આલેખ દોરો આને આલેખ દોરો તરત ખબર પડી જશે કે ઉકેલ મળ્યા ઉકેલ નથી મળ્યા કે અસંખ્ય ઉકેલ મળ્યા કે એક ઉકેલ મળ્યો પણ આલેખ દોર્યા પહેલા સમીકરણનું રૂપ જોઈને તમને ખબર પડી જશે ત્રણ શરત હું તમને ફરી વખત યાદ કરાવી દઉં એમાં પહેલી શરત હતી કોઈ પણ પ્રકારનું સમીકરણ હોય જો એમનો આલેખ દોરો અને એક ઉકેલ મળે હોય તો કઈ રીતના એક ઉકેલ મળશે તો કે પહેલું કામ શું કરવાનું તો કે સમીકરણમાં a1 b1 c1 અને a2 b2 અને c2 ને સરખાઈ દેવાનું પહેલું સમીકરણને a1 b1 c1 અહીંયા a1 કોણ છે 2 અહીંયા હું ધારો કે એમ લખું ચાલો સમજાવવા માટે a1 x + b1 y + c1 = 0 આપણી પાસે પહેલું સમીકરણ કેવું છે તો કે 2x + y બરાબર 160 160 પ્લસ છે આ બાજુ આવે તો માઇનસ 160 એટલે વ્યાપક સ્વરૂપમાં ફરી જાય માઇનસ 160 = 0 આ બે એક જ સમીકરણ કહેવાય બીજું સમીકરણ શું છે તો કે વ્યાપક સ્વરૂપ આપણું a2x + b2y + c2 = 0 આની સાથે સરખાવો તો શું થશે 2x + y પ્લસ 150 છે આ બાજુ આવશે તો માઇનસ 150 માઇનસ 150 = 0 હવે તમને a1 b1 c1 અને a2 b2 c2 ચેક કરો ચાલો પહેલું સમીકરણ છે તો a1 બરાબર કોણ થશે 2 b1 બરાબર અહીંયા y છે પણ y ની બાજુમાં અહીંયા કાંઈ નથી એટલે શું થઈ જશે 1 એટલે b1 બરાબર અહીંયા શું થશે 1 જે લખવામાં આવતો નથી c1 બરાબર માઇનસ 160 અહીંયા હું દર્શાવી દઉં a1 બરાબર 2 b1 બરાબર 1 c1 બરાબર માઇનસ 160 એવી રીતે અહીંયા ચેક કરો a2 બરાબર 2 b2 ની જગ્યાએ કંઈ છે જ નહીં તો કેટલા ગણ લેવાના 1 c2 બરાબર માઇનસ 150 નિશાની સાથે રાખવાની માઇનસ છે તે અહીંયા લખી નાખું a2 બરાબર 2 b2 બરાબર 1 અને c2 બરાબર માઇનસ 150 આપણે બિંદુ શોધ્યા પહેલા ચેક કરવાનો પ્રયત્ન કરીએ ઉકેલ મળવાના છે કે નથી મળવાના ઓકે ચાલો હવે પહેલી શરત શું હતી જો a1 ના છેદમાં a2 ઇઝ નોટ ઇક્વલ ટુ b1 ના છેદમાં b2 થાય a1 ના છેદમાં a2 ઇઝ નોટ ઇક્વલ ટુ b1 ના છેદમાં b2 થાય તો આવા સમીકરણને એક ઉકેલ મળે કેટલા ઉકેલ મળે 1 અહીંયા તમે ચેક કરો a1 ના છેદમાં a2 ચાલો a1 ના છેદમાં a2 બરાબર કેટલા થશે a1 કેટલા છે 2 છેદમાં a2 પણ કેટલા છે 2 2 ના છેદમાં 2 એટલે 1 ના છેદમાં 1 થઈ ગયું ચાલો ચેક કરો b1 ના છેદમાં b2 b1 ના છેદમાં b2 શું છે b1 એટલે 1 છેદમાં b2 એટલે 1 આ 1 ના છેદમાં 1 જ થયું સાથે સાથે ચેક કરી જો c1 ના છેદમાં c2 c1 કેટલા છે માઇનસ 160 ના છેદમાં માઇનસ 150 માઇનસ માઇનસ જશે 0 0 જશે 16 ના છેદમાં 15
નો જવાબ, બી વન ના છેદમાં બી ટુ નો જવાબ, સી વન ના છેદમાં સી ટુ નો. આપણે ત્રણે ત્રણ શરત હું યાદ કરવા માટે અહીંયા લખું છું. પહેલી શરત હતી એ વન ના છેદમાં એ ટુ ઇઝ નોટ ઇક્વલ ટુ બી વન ના છેદમાં બી ટુ, તો એક ઉકેલ મળે. હવે જો આ બે સમાન થાય, નંબર બે એ વન ના છેદમાં એ ટુ બરાબર બી વન ના છેદમાં બી ટુ પણ ઇઝ નોટ ઇક્વલ ટુ સી વન ના છેદમાં સી ટુ, જો પહેલા બે સરખા હોય ત્રીજું સરખું ન હોય તો ઉકેલ ન મળે. ઉકેલ ન મળે એટલે આ બંને સમીકરણોની બંને રેખાઓ એકબીજાને કેવી હશે, સમાંતર, એટલે કે એકબીજાને છેદશે જ નહીં. જો બે રેખા છેદતી જ નથી તો ઉકેલ મળવાનો કોઈ પ્રશ્ન જ નથી. ત્રીજી શરત શું હતી, તો કે એ વન ના છેદમાં એ ટુ બી વન ના છેદમાં બી ટુ ત્રણે ત્રણ સરખું થઈ, એ વન ના છેદમાં એ ટુ બરાબર બી વન ના છેદમાં બી ટુ ઇઝ ઇક્વલ ટુ સી વન ના છેદમાં સી ટુ, જો ત્રણે ત્રણ સમાન હોય તો કેટલા ઉકેલ હશે, અસંખ્ય ઉકેલ હશે. અને એમનો આલેખ કેવો હશે, સંપાતી રેખાઓ હશે, એટલે એકબીજા ઉપર ઓવરલેપ થયેલી રેખા હશે. ફરજિયાત તમને આપેલા સમીકરણનો ઉકેલ શોધતા પહેલા તમે ચેક કરી શકો, જો એ વન ના છેદમાં એ ટુ બી વન ના છેદમાં બી ટુ સરખા નથી થતા તો એક ઉકેલ એનો હશે. કયો ઉકેલ હશે શોધવા માટે આપણે આગળ બે દાખલા ગણેલા છે, દાખલા ગણવાના, પણ ઉકેલ હશે કે નહીં પહેલા અગાઉ ચેક કરી શકાય. એ વન ના છેદમાં એ ટુ બરાબર બી વન ના છેદમાં બી ટુ થઈ જાય, પણ જો સી વન ના છેદમાં સી ટુ સમાન ન હોય તો એને ઉકેલ મળે નહીં, અને જો ત્રણે ત્રણ સમાન થઈ જાય તો અસંખ્ય ઉકેલ મળે. આપણા દાખલામાં આવેલા બે સમીકરણમાં મેં એ વન ના છેદમાં એ ટુ બી વન ના છેદમાં બી ટુ સી વન ના છેદમાં સી ટુ દર્શાવી દીધું. હવે ત્રણ માંથી કયું સમીકરણ કઈ શરત સાથે મેચ થઈ છે, તો આ શરત એમ કહે છે કે બે સરખા હોવા ન જોઈએ, પણ આમાં તો બે સરખા છે એટલે પહેલું શક્ય નથી, એક ઉકેલ મળે નહીં. આગળ જુઓ, એ વન ના છેદમાં એ ટુ અને બે વન ના છેદમાં બી ટુ સરખા છે, તો કે આ છે, પણ ત્રીજું સરખું ન હોવું જોઈએ, ત્રીજું અલગ જ છે, એનો મતલબ આ બીજી શરત આને લાગુ પડી. ત્રીજી એમ કહે છે ત્રણે ત્રણ સરખું છે, આ ત્રણે ત્રણ સરખું છે નહીં, એનો મતલબ આ પણ શરત લાગુ પડશે નહીં. આનો સીધો મતલબ એવો થાય, હવે આનો તમે ઉકેલ શોધો કે ન શોધો, બિંદુ શોધવા પડે કે ન શોધવા પડે, અગાઉ ખબર પડી જવી જોઈએ કે આનો જો આલેખ દોરવામાં આવે એ સમાંતર રેખાઓ હશે કે એટલે આનો ઉકેલ મળશે જ નહીં. કોઈ પણ બે રેખા તમે આલેખ દોરવાનો પ્રયત્ન કરજો, એટલે રેખા ગમે એવા પ્રકારની હોય, ધારો કે એક રેખા આમ જતી હશે તો એને સમાંતર જ બીજી રેખા જતી હશે, અથવા તો આમ રેખા જતી હશે તો એને સમાંતર બીજી રેખા પેરેલલ જ હશે, પણ એકબીજાને ક્યારેય છેદશે નહીં. આ આલેખ દોર્યા વગર, આગળ દાખલો શોધ્યા વગર તમને ખબર પડી જશે કે ઉકેલ કેવા મળશે. આપણે ટ્રાય કરીએ કે આની આલેખની રીતે શોધવાનું કીધું છે, આપણે આગળના બંને દાખલાઓમાં બિંદુ સુધી ગયેલા, આમાં પણ આપણે આના બિંદુ ચેક કરી લઈએ કે કેવા પ્રકારના બિંદુઓ મળે છે. એ બિંદુ શોધવા એ કોમન બાબત છે, તમામ આલેખવાળા દાખલાની અંદર બિંદુ ફરજિયાત શોધવાના થશે. ચાલો, બે સમીકરણ છે, પહેલા સમીકરણ અહીંયા હું લખી નાખું છું, ટુ એક્સ પ્લસ વાય બરાબર 160. બે માંથી કોને કરતા બનાવવાનો, જે ઈઝી હોય એને, જરૂરી નથી એક્સ ને બનાવો કે ફરજિયાત વાય ને બનાવો, તમને જે સરળતા હોય, જેને હારે કરતા માં કે અહીંયા સહગુણાકારે જોડાયેલો ન હોય, હંમેશા ઈઝી હોય. અહીંયા વાય છે તો ટુ એક્સ ની ઓલી બાજુ મોકલો એટલે માઇનસ થઈ જશે, તો વાય બરાબર 160 માઇનસ વાય એક્સ, 160 માઇનસ 2x, વાયને કરતા બનાવું 160 આમનામ રહેશે, 2x આપણે જશે એટલે માઇનસ 2x, વાય બરાબર 160 માઇનસ 2x. હવે કોની કિંમત મૂકતી જવાની, તો કે બરાબરની આ બાજુ કોણ છે, x, x ની કિંમત મૂકતા જાઓ એમ વાયની કિંમત મેળા કરશે. કેટલા સુધી કિંમત મૂકવાની, બે કિંમતો મૂકવાની, એટલે કેટલા બિંદુ મળશે, બે. ચાલો x ની કિંમત મૂકો અને ચેક કરવાનું x ની કિંમત કઈ મૂકું જેથી સરળ રહેશે, મેં આગળ કીધું ઝીરો તો પહેલા મૂકી જ દેવાની, કારણ કે સૌથી સરળમાં સરળ ઝીરો કિંમત હોય. ચાલો x બરાબર ઝીરો મૂકી દો, x બરાબર 0 મૂકો એટલે શું થશે, મૂકો y બરાબર 160 માઇનસ 2 કૌંસમાં 0, 2 કૌંસમાં 0 ગુણ્યા 2 એટલે 0 થશે, 160 વધ્યા, y બરાબર 160. બિંદુ કઈ રીતના લખવાનું, હંમેશા બિંદુનો પહેલો યામ કયો આવશે, x યામ કયો છે 0, y યામ કયો છે 160, ભૂલથી 160 અને 0 ના લખાય છે, કારણ કે નહીતર પહેલો y યામ થઈ જશે અને બીજો x યામ, હંમેશા પહેલો કયો યામ આવે, x યામ. ચાલો બીજું, x બરાબર 0, હવે બીજી કિંમતો મૂકી દો, x બરાબર 1 2 3 એવી નહીં મૂકાય, નહીતર આંકડો વધી જશે, 10 20 30 એ રીતના ચાલો એવી કિંમત મૂકી જે x અને y ની નજીક હોય, જો 10 મૂકશો તો 10 2 ને 20, 160 માંથી 20 જાય તો 140 વધે, તમે 100 મૂકો, સોરી 50 મૂકો, 50 ગુણ્યા 2 એટલે 100, 160 માંથી 100 જાય કેટલા વિધા 60, એટલે x બરાબર કેટલા મૂકું, 50,
चलो एक्स बराबर पचास मूकू तो वाई बराबर एक सौ साइठ माइनस बे काउंस में पचास पचास दू सौ एक सौ साइठ माथी सौ जशे एटले केटला वधशे साइठ बिंदु क्यूं मळी गयुं एक्स बराबर पचास अने वाई बराबर साइठ हवे आने कोष्टक ना स्वरूप में दर्शावो एक्स अने वाई चलो कोष्टक छे एक्स अने वाई एक्स वाई एक्स बराबर के लिए तो शे जीरो एक सौ ने साइठ अहियाँ एक्स बराबर पचास वाई बराबर साइठ ओके चलो आ बे बिंदु ने तमे आलेखनी अंदर प्रमाण में क्यों लेवानो एक्स अक्ष में दस वीस तीस चालीस पचास शुं काम कारण के बधु दस वीस तीस चालीस पचास एक सौ साइठ सुधी ऊपर जवानो वाई एम में अने एक्स एम नी अंदर अहियाँ क्यां जवानो पचास सुधी बीजु समीकरण हवे चेक करो चलो एना बे बिंदु कया आवे छे बीजु समीकरण छे टू एक्स प्लस वाई बराबर एक सौ पचास चलो आमा पण कोने करता बनावाय y ने 2x पहली बाजू जशे y बराबर 150 माइनस 2x कोनी किंमत मुक्ती जवानी फरीथी पाछी x ની કિંમત મુકતા જાઓ y ની કિંમત મેળા કરશે ચાલો x બરાબર કેટલા આવશે પહેલા તો 0 મૂકી દેવાના x બરાબર 0 ત્યારે y બરાબર 150 માઇનસ 2 કૌંસમાં 0 વધ્યા કેટલા 150 ચાલો તો y ની કિંમત બિંદુ કયું મળી ગયું x બરાબર 0 અને y બરાબર 150 આપેલું બિંદુ x बराबर क्या मूको फरी वक्त तुम पचास मूकी सको तो पचास गुणिया बे एटले सौ एक सौ पचास मे सौ जाए एटले पचास x बराबर पचास मूको त्यारे y बराबर पचास चलो x बराबर पचास मूको त्यारे y बराबर चेक करी एक सौ पचास माइनस बे काउंस में पचास એટલે 50 દુ 100 150 માંથી 100 જશે એટલે કેટલા વધશે 50 એટલે બિંદુ મળી ગયો 50 અલ્પવિરામ 50 બે બિંદુ મળી ગયા એને પણ તમે બોક્સ ની સ્વરૂપે દર્શાવી શકો x અને y એમ વાળું બોક્સ દર્શાવી દો એક્સ અને વાય એક્સ વાય એક્સ બરાબર કેટલા છે 0 ત્યારે વાય બરાબર 150 અહીં એક્સ બરાબર 50 ત્યારે વાય બરાબર 50 આ બિંદુઓને તમે આલેખની સ્વરૂપે દર્શાવો તો આલેખ મળી જશે અને ફરજિયાત બે રેખા એક્ઝેક્ટ કેવી આવશે સમાંતર ચલો ટ્રાય કરીએ જેટલું આપણેથી શક્ય તમારે પણ ટ્રાય કરવા માટે શું કરવાનું તમારી પાસે જો ગ્રાફ હોય તો ઠીક છે જો ગ્રાફ ન હોય તો રફ પેજમાં તમે કરી શકો અહીંયા હું ચેક કરું એક્સ અક્ષ અને વાય અક્ષ પહેલા એ વસ્તુ જોઈ લેવાની પ્રમાણ માપ કેટલું લેવાનું 10 20 30 આ રીતના બીજું ક્યાં સુધી એક્સ ના બિંદુ લઈ જવાના છે ક્યાં સુધી વાય અક્ષ ઉપર બિંદુ લઈ જવાના છે તો એક્સ અક્ષ ઉપરનું મોટો મોટો આપણે કયો છે 50 અહીંયા પણ કયો છે 50 તો એક્સ અક્ષ ઉપર 50 સુધી જરૂરી છે વાય અક્ષમાં મોટો મોટો આપણે કયો છે 160 આમાં 150 તો મોટો મોટો આપણે કયો છે 160 એનો મતલબ 160 સુધી જવાનું થશે આલેખની અંદર તમે એક્ઝેક્ટ જોશો તો ખ્યાલ આવી જશે અત્યારે હમણાં એક્સ વાય અક્ષ તો આ એક્સ અક્ષ છે એક્સ અક્ષ અને વાય અક્ષ સેજ લાંબો આલેખ થશે તમને ખબર પડી જશે અહીંયા ઉગમ બિંદુ 0 છે ચલો પહેલો બિંદુ કયો લેવાનો પહેલા પહેલા સમીકરણના જે બે બિંદુ લઈ લેવાના એને જોડી પણ દેવાના પહેલો બિંદુ છે 0 160 પહેલા અહીંયા દર્શાવી દો 10 20 30 એ રીતના 10 20 30 40 50 મેક્સિમમ ક્યાં સુધી જવાનું છે 50 સુધી જવાનું છે પણ એક આંકડો બધા તમે વધારે જાવ તો વાંધો નથી જરૂરી 50 સુધી છે વાય અક્ષમાં ક્યાં સુધી જવાનું છે તો કે 160 સુધી 40 50 60 सित्तेर नेव सौ एक सौ दस एक सौ बीस एक सौ तीस एक सौ चालीस एक सौ पचास अने एक सौ ने साठ ओके हवे पहलो बिंदु 0 160 જો હજી કહું છું કોઈ પણ બિંદુમાં 0 160 આવે કે કોઈ પણ અહીંયા 0 150 છે એક્સિયમ 0 હોય આ બિંદુ છે અને એક્સિયમ 0 છે અને વાયમ 160 છે એક્સિયમ 0 હોય અમુક બિંદુમાં વાયમ 0 આવે હંમેશા યાદ રાખવું જે બિંદુનો એક્સિયમ 0 હોય તમામ બિંદુઓ વાય અક્ષ ઉપર હશે જે બિંદુના વાયમ 0 હોય તમામ બિંદુ એક્સ અક્ષ ઉપર હશે આ બિંદુનો કયો યામ 0 છે એક્સિયમ તો એક્સિયમ 0 વાળો બિંદુ ક્યાં આવે વાય અક્ષ ઉપર ક્યાં તો કે વાયમ કયો છે 160 તો એક્ઝેક્ટ ઉપર અહીંયા બિંદુ આવી જશે 160 તો અહીંયા આવશે 0 અને 160 બીજું બિંદુ ચેક કરો 50 અને 60 કઈ રીતના 50 લેવાના તો કે પહેલો યામ કયો છે એક્સિયમ 50 તો એક્સિયમ 50 અહીંયા છે વાયમ 60 તો 50 આ બાજુ 60 આ બાજુ જ્યાં 50 અને 60 આવે ત્યાં એક્ઝેક્ટ પોઈન્ટ મૂકી દેવાનો 50 અને 60 અહીંયા એક્ઝેક્ટ મૂકી દેવાનો 50 60 આ બંને બિંદુઓને જોડતી એક રેખા દોરો એટલે આ રેખા જે થશે એ સમાંતર પણ રેખા થશે હવે બીજી રેખા ચેક કરી લઈએ
અહીંયા સમીકરણ લખી દેવાનું, કયું સમીકરણ છે? પેલું 2x plus y બરાબર 160, 2x plus y બરાબર 160. ચલો બીજું 0150, 0150 ક્યાં આવશે? અહીંયા આવી જશે એક્ઝેક્ટ 0150. ચલો 0150, બીજું બિંદુ 50 50. ચલો 50 આ 50 60 આ બાજુ લખી નાખું છું, 50 આ બાજુ, 50 અહીંયા એક્ઝેક્ટ નીચે આવી જશે અહીંયા 50 50. આ બે બિંદુને જોડતી એક રેખા દોરો, એટલે આ બેઠે બેઠે આને કેવી થઈ જશે? એક્ઝેક્ટ સમાંતર. અનંત સુધી કદાચ લંબાવવામાં આવે તો પણ એકબીજાને છેદશે નહીં. અહીંયા નીચે આ સમીકરણ લખી નાખો, 2x plus y બરાબર 150. એકબીજાને કેવું સમાંતર થશે? પેરેલલ થઈ જશે, સમાંતર. એનો મતલબ એક પણ આનું બિંદુ મળી શકે નહીં. ઓકે, આ સ્વાધ્યાય 3.1 કમ્પ્લીટ.